सूरत में एक साथ 4000 अहिराणियों गरबे रमी सर्जाया व्रजवाणी जेवा दृश्यो। सूरत शहर में वसता आहिर समाज द्वारा रासोत्सव नु आयोजन करवामां आव्यु हतु। आहिर समाज नी महिलाओं परंपरागत रीते पोशाक पहेरीने गरबा गाया। अंदाजित 4300 जेटली महिलाओं व्रजवाणी नी एक घटना नी याद में रास नी रमझट बोलावी। परंपरागत रीते पोशाक पहेरी रास रमती आहिराणियों दृश्य आबेहूब हतु। आवनारी 23 अने 24 डिसेम्बर ना रोज द्वारका अने व्रजवाणी नी एक घटना ने 5555 वर्ष पूर्ण थई रह्या छे। તેની યાદમાં ભવ્ય રાસોત્સવ યોજાવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે સુરત શહેરમાં મોટી સંખ્યામાં આહિર સમાજની મહિલાઓ રાસોત્સવમાં જોડાઈ હતી। દ્વારકા ખાતે 24 ડિસેમ્બરના દિવસે યોજાનાર કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 37,500 જેટલી આહિર સમાજની મહિલાઓ પરંપરાગત રીતે પોશાક પહેરી રાસોત્સવમાં જોડાશે। સમગ્ર ગુજરાત માટે આ રાસોત્સવ વર્લ્ડ રેકોર્ડ સમાન બની રહેશે। તેના ભાગરૂપે સુરતમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન તમામ શ્રી કૃષ્ણની યાદમાં ભાવવિભોર બની હતી। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે, જેને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી। નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે। આ ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। કાર્યક્રમમાં યોજાનારી એકતા પરેડ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરાશે। આ ઉપરાંત BSF દ્વારા પ્રથમ વખત કેમલ માર્ચ અને હોર્સ માર્ચ પણ કરવામાં આવશે। IBPT, CRPF, BSF, NSG, NDRF, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા માર્ચનું રિહર્સલ પણ કરાઈ રહ્યું છે, જેની હાલ સુરક્ષા દળો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 31 ઓક્ટોબરે આખું વિશ્વ દેશના સુરક્ષા દળોની આ એકતા પરેડને લાઈવ નિહાળશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વધુ એક નજરાણું ઉમેરાયું। હવે પ્રવાસીઓને જોવા મળશે દેશ વિદેશના સાપ। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વધુ એક નજરાણું ઉમેરાયું। 375 એકરમાં ફેલાયેલ આ જંગલ સફારી પાર્કમાં સ્નેક હાઉસ બનાવવામાં આવ્યું છે। હાલ આ સ્નેક હાઉસ ટ્રાયલ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સ્નેક હાઉસમાં અલગ અલગ પ્રજાતિના સાપ રાખવામાં આવ્યા છે। આ સ્નેક હાઉસમાં દેશ વિદેશના ઝેરી અને બિન ઝેરી સાપ મૂકવામાં આવ્યા છે, જેમાં ખાસ ઇન્ડિયન રોક પાયથન, રસંજ, વાઇપર, ઇન્ડિયન રાઇક સ્નેક, આફ્રિકન બોલ પાયથન, ગ્રીન ઇકવાના જેવા અનેક દેશ વિદેશના સાપો લાવવામાં આવ્યા છે, જેને પ્રવાસીઓ નિહાળવા હાલ આવી રહ્યા છે। આ જંગલ સફારીમાં અત્યાર સુધીમાં 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લઈ ચૂક્યા છે। જંગલ સફારીમાં દર વર્ષે એક પછી એક નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે, જેને લઈને પ્રવાસીઓને દર વર્ષે જંગલ સફારી જોવા આવવાનું ગમે છે। જોકે હવે આ સ્નેક હાઉસને 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી દ્વારા પ્રવાસીઓ માટે વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવશે। અયોધ્યાથી આવ્યા અદભુત દ્રશ્યો, તૈયાર થઈ રહેલા મંદિરના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા। રામલલાના મંદિરનો સુંદર વિડિયો સામે આવ્યો। 2.77 એકર વિસ્તારમાં તૈયાર થયેલા મંદિરના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। News 18 ગુજરાતી પર રામ મંદિરના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મંદિરના સુંદર શિખરનું નિર્માણ કાર્ય News 18 પર પહેલી વાર દેખાયું। નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના ભવ્ય શ્રી રામ મંદિરમાં આયોજિત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે। આ કાર્યક્રમ બપોરે 12:30 યોજાશે। પીએમ મોદીને રામ જન્મભૂમિ નિર્માણ સમિતિના સભ્યો મળ્યા હતા। મુલાકાત કરનારા લોકોમાં ચંપત રાય, નૃપેન્દ્ર મિશ્રા, ગોવિંદ ગીરી સહિત 4 લોકો સામેલ હતા। તેમણે પીએમ મોદીને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા માટે અનુરોધ કર્યો હતો, જેનો પીએમ મોદીએ સ્વીકાર કર્યો છે। ભરૂચમાં એક ચોંકાવનારી ઘટના બની। એક યુવક 5 વર્ષની પેટમાં ચપ્પુ લઈને ફર્યો, સાંભળીને ચોંકી જવાય એવી આ ઘટના યુવક સાથે બની। આજથી 5 વર્ષ પહેલા અંકલેશ્વર ગાર્ડન સિટીમાં એક મારામારી થઈ, જેમાં અતુલ ગીરી નામનો યુવાન વચ્ચે પડ્યો। ઘટનામાં તેને પેટમાં ઈજા પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જ્યાં તે સમયના તબીબે જે તે સમયે તેને બહારથી તપાસી ટેબ્લેટ આપી તમે સારા થઈ જશો કહી મોકલી આપ્યો। ત્યારબાદ વચ્ચે વચ્ચે તેને પેટમાં દુખાવો થયા કરતો હતો, જે બાદ અતુલ ગીરી 1 વર્ષ અગાઉ અકસ્માતનો ભોગ બન્યો, જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જતા પેટમાં વર્ષોથી દુખાવાની સમસ્યા ડોક્ટરને કહી, જેથી યુવાનનો ફૂલ બોડી ચેકઅપ કરતા તેના પેટનો એક્સરે જોતા એક સમયે ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા અને યુવાનના પેટમાં ચપ્પુ મળી આવ્યું હતું। હવે 2-3 દિવસમાં તેનું ઓપરેશન કરી 5 વર્ષથી પેટમાં રહેલા ચપ્પુને તબીબો દ્વારા બહાર કાઢવામાં આવશે।
પાલનપુરમાં બ્રિજ દુર્ઘટનામાં બે નિર્દોષ લોકોના મોત બાદ કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસે મૃતકોના પરિવારને વળતર મળે તેવી માંગ ઉઠાવી છે. કોંગ્રેસ આગેવાનોએ કલેક્ટર કચેરી આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી છે. વાવના ધારાસભ્ય ઘેનીબેન ઠાકોર તંત્ર પર પ્રહાર કરતા જોવા મળ્યા. પાલનપુરમાં બ્રિજ બન્યો ન હતો અને એનઓસી આપી દેવાઈ હતી. એનઓસી આપી દેવા મામલે ડેપ્યુટી ઇજનેરને સસ્પેન્ડ કરાયા, પરંતુ હજુ કેટલા જવાબદારો સામે કાર્યવાહી નથી થઈ. જો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો વિધાનસભામાં મુદ્દો ઉઠાવીશું. દાહોદથી સમાચાર. લૂંટ વિથ મર્ડરનો મામલો, મહારાષ્ટ્રથી શંકાસ્પદની ધરપકડ. સીસીટીવીના આધારે પોલીસે કરી છે ધરપકડ. સુરજ પહાડિયા પોલીસ સકંજામાં છે. આરોપી દાહોદની હોટલમાં નોકરી કરતો હતો. મિલાપ શાહ સુરજ સાથે જોવા મળ્યો. બોટાદમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. દુકાન માલિક અને તેના બે પુત્રને માર માર્યો હતો. 10 લોકોએ લાકડી ધાર્યાથી હુમલાનો આક્ષેપ. હાલમાં ત્રણેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. અગાઉ થયેલી બોલાચાલીની અદાવતમાં હુમલાનો આક્ષેપ. ઘાયલ રાજેશભાઈએ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ભાવનગર રોડ પરમ મહાકાળી ફર્નિચરની દુકાનના માલિક અને તેના બે પુત્રોને માર મારવામાં આવ્યો હતો. અમદાવાદમાં બનાવટી દવા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બનાવટી દવા ઝડપી હતી. અગાઉ આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલો વધુ એક આરોપી બનાવટી દવાનું વેચાણ કરતો હતો. અગાઉ એક આરોપી નકલી દવાના 99 બોક્સ સાથે ઝડપાયો હતો. આ બાદ અન્ય આરોપીઓની ધરપકડ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બનાવટી દવા હિમાચલ પ્રદેશમાં બનતી હોવાનું સામે આવ્યું હતું. જો કે હિમાચલ પ્રદેશમાં આ બાબતે તપાસ કરતા આવા પ્રકારની કોઈ કંપની દવા બનાવતી જ નથી તે અંગે ખુલાસો થયો હતો, જેના કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નડિયાદ, સુરત, અમદાવાદ, રાજકોટમાં દરોડા પાડી આશરે 10,50,000નો બનાવટી એન્ટીબાયોટિક દવાનો જથ્થો જપ્ત કર્યો છે. હાલ ઝડપાયેલો આરોપી મેડિકલ સ્ટોરનો માલિક છે. તે ઉપરાંત આ આરોપી પાસે ફાર્માસિસ્ટનું લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાવરકુંડલા એપીએમસીમાં ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં ખેડૂત વિભાગની 10 માંથી 8 બેઠક પર ભાજપ પેનલનો વિજય થયો અને વેપારી વિભાગની 3 બેઠકો પર પણ ભાજપની જીત થઈ છે. ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો પહેલેથી જ બિનહરીફ તેમના ખાતામાં આવી ગઈ હતી. આમ કુલ 16 માંથી 13 બેઠકો સાથે દીપકભાઈ માલાણીની પેનલનો વિજય થયો અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીની પેનલને કારમી હાર મળી છે. છોટાઉદેપુરમાં નકલી અધિકારી બાદ હવે નકલી કચેરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક આરોપીએ કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની એક ખોટી સરકારી ઓફિસ શરૂ કરી સરકારની આદિજાતિ પ્રાયોજન વિભાગની કચેરીમાંથી સરકારી ગ્રાન્ટ મેળવી 26 જુલાઈ 2022 થી લઈ હાલ સુધી 93 કામોને 4,15,00,000થી વધુની ઉચાપત કરી. હાલ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે. ચંદ્રગ્રહણને કારણે અંબાજી મંદિરમાં 3:30 દર્શન બંધ કરવામાં આવ્યા. શરદ પૂનમ નિમિત્તે મંદિરમાં 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. મંદિરમાં દર્શન વહેલા બંધ થવાથી મંદિરમાં ભક્તોની ભીડ હતી. 3:30 મંદિરમાં દર્શન બંધ કરાતા ભક્તોને મંદિર પરિસરથી બહાર નીકાળાયા હતા. 29 ઓક્ટોબરે સવારે 8:30 મંદિરના દ્વાર ખોલવામાં આવશે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં શરદ પૂનમની રાત રઢિયાળી થશે. ભારતીય જનતા પાર્ટી અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા ગરબાને આજે અનેક લોકો એકસાથે ગાવાના છે. ગરબાને પાર્થિવ ગોહિલના સ્વરના સંગાથે 1,00,000 લોકો ગરબે રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન બનાવીને ઇતિહાસ રચશે. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે. ગરબા પહેલા પ્લેબેક સિંગર પાર્થિવ ગોયલે પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે ગીતો તો હું અનેક વખત રજૂ કરી ચૂક્યો છું, પરંતુ 1,00,000થી વધુ લોકો ગરબે ઝૂમતા હોય અને હું ગાતો હોઉં તો મારા જીવનમાં પણ પ્રથમ વખત બનાવ બનતો હશે. આ કાર્યક્રમ માત્ર ગરબા જ નહીં પરંતુ એક સામાજિક સેવાકીય પણ બની રહેશે, કેમ કે ગરબાની સાથોસાથ અહીંથી ડ્રગ્સ મુક્તનો સંદેશો પણ આપવામાં આવશે. ઉપસ્થિત સૌને નો ડ્રગ્સના સંકલ્પ લેવડાવવામાં આવશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતની સાથે.